Sadanandambhoti Smitaruchir Purnenduvadana Prafullambho Janma Chadasadrash Sovakshiyugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyor Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanambujam Pujitam Suranarotameramuda Dharmanandanamaham Vichintaye Om Avatarine Shri Swaminarayanaya Namo Nama Om Shri Hari Krishnaya Namo Nama Om Shri Purna Purushottamaya Namo Nama Bolo Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanshyam Maharajani Jai Badai Bhaktona Yathe Jai Swaminarayan Sadguru Nishkulanand Swami Rachela Apadi Adhyatmik Unnati Matrena Grantho Ema Dhiraj Akhyan Granthani Apadi Shramapti Karine Aaje Harismruti Granthani Andar Pravesh Kari Raya Chhe સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જેટલા ગ્રંથો રચ્યા છે એ તમામ ગ્રંથોનો અર્ક કહી શકાય એ તમામ ગ્રંથોનું ફળ કહી શકાય જેટલો આધ્યાત્મિક વારસો આપણને નંદ સંતો દ્વારા ત્યાર પછીના સંતો દ્વારા અને આજે પણ સદ્ગુરુઓ દ્વારા જે મળ્યો છે જેના માટે આપણે આ સત્સંગને સ્વીકાર્યો છે આ સત્સંગમાં આવ્યા પછી જે ફળની પ્રાપ્તિ આપણે એકાંતિક ભાવને દ્રઢ કરીને કરવાની છે જેવી રીતે કોઈ વૃક્ષ રોપ્યું હોય અને એનું ફળ જ્યાં સુધી જમો નહીં ત્યાં સુધી એ વૃક્ષ રોપ્યાનો કોઈ ફાયદો થયો નહીં એમ આધ્યાત્મિક માર્ગની અંદર તમામ શાસ્ત્રોનું વાંચન ચિંતન શ્રવણ વિવેચન આદિ થયા પછી પણ છેલ્લા એના ફળનો રસ છે ભગવાનના સ્વરૂપની સ્મૃતિ અત્યારે આપણે હરિસ્મૃતિ ગ્રંથ એની અંદર પ્રવેશ કરવા તરફ જઈ રહ્યા છે સ્વામી આ હરિસ્મૃતિ ગ્રંથની અંદર સાત ચિંતામણીનું નિરૂપણ કરેલું છે ચિંતામણી સ્વામી એને એટલા માટે કીધી છે કે આમાંની ચિંતામણીની આ તો સ્વામીએ સાત ચિંતામણી કીધી પણ સ્વામીના ગ્રંથનો શબ્દે શબ્દ ચિંતામણી જેવો છે ભગવાનના સ્વરૂપનું ચિંતવન સહેજે કરાવે એવો છે સ્વામીએ એવું કહી શકાય કે જેવી રીતે કોઈ સદગુરુ સુપાત્ર શિષ્યને પોતાનું ગુહ્ય જ્ઞાન આપે છે એમ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાનું ગુહ્ય જ્ઞાન મને અને તમને સુપાત્ર જાણીને કે દયાએ કરીને કૃપાએ કરીને કરુણાએ કરીને આપણી પાત્રતા તો હજુ એટલી નથી પરંતુ સ્વામીએ કેવળ દયાએ કરીને આપણને સુપાત્ર તરીકે જોઈને સ્વીકારીને આપણને આ ગ્રંથ આપ્યો છે આ ગ્રંથ જેને ભગવાનમાં પ્રેમ હોય જેને ભગવાનમાં હેત હોય એના જ કામનો છે ભગવાનમાં જેને હેત નથી ભગવાનમાં જેને પ્રેમ નથી એવા આત્માને આ ગ્રંથની અંદર વધારે કંટાળો પણ આવી શકે છે અને એમાં પણ શરૂઆતની જે ચિંતામણી છે સ્વરૂપ ચિંતામણી
અંગ ચિંતામણી જેને કહેવાય, ભગવાનના અંગો અંગનું વર્ણન જેમાં છે. સ્મૃતિ એ શું છે એને આપણે થોડીક સમજીએ. જે ચિત્ત છે એ ચિત્તની જે વૃત્તિ, એટલે કે ચિત્ત એક ક્ષણે એક ક્ષણમાં જે સ્થિતિમાં રહે છે એ સ્થિતિને વૃત્તિ કહેવાય છે. અને એવી અનેક રીતે જે જે વૃત્તિઓ દ્વારા જે જે વૃત્તિએ ગ્રહણ કરેલું છે, એ જે વૃત્તિ, એ વૃત્તિ જે પૂર્વે આવા અનુભવેલા જે ચિત્તના વિષયો છે એ આકારે જ્યારે ચિત્ત ફરી થઈ જાય એને સ્મૃતિ કહેવાય છે. વાત એટલી છે કે પૂર્વે કંઈક અનુભવેલું છે, જોયેલું છે, સાંભળેલું છે, એ જે કાંઈ છે એના આકારે ફરીથી જ્યારે ચિત્ત બને એને સ્મૃતિ કહેવાય. વૃત્તિનો બહુ મોટો મહિમા છે અને વૃત્તિનો જ પર્યાય સ્મૃતિ થોડુંક આગળ જતા થાય છે તો સ્મૃતિનો પણ બહુ જ મોટો મહિમા છે. ભગવાન શ્રીહરિએ વચનામૃત પ્રથમનું પહેલું એમાં જ એમ કીધું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી. શુભ ક્રિયા અથવા અશુભ ક્રિયાને વિશે સર્વકાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી, આમ મહારાજ ગઢડા પ્રથમના 23મા વચનાવદમાં કહે છે. એમાં જ મહારાજ એમ કહે છે, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા દ્રઢ સ્થિતિ થાય છે. મહારાજ આગળ એમ કહે છે, ભગવાનનો જે ભક્ત હોય એની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. ગઢડા પ્રથમનું 49મું વચનામૃત. સારંગપુરનું 17મું વચનાવું, તેમાં મહારાજ એમ કહે છે, જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેની ઉપાસના શુદ્ધિ દ્રઢ થતી જાય. સ્મૃતિ, વૃત્તિ અને સ્મૃતિ એ જેટલી ભગવાનમાં ચોંટે છે એટલી ઉપાસના પાકી થાય છે. ભગવાનને સર્વોપરી જાણવા, સ્વીકારવા, ભગવાનને સર્વોપરી સ્વીકારવા એ વાત જુદી છે અને ભગવાનને સર્વોપરી સમજી લીધા, જાણી લીધા એ વાત જુદી છે. ભગવાનને સર્વોપરી સ્વીકાર્યા છે એ સદ્ગુરુના વચનથી, શાસ્ત્રોના વાંચનથી અને બુદ્ધિથી સ્વીકારેલા હોય, પરંતુ ભગવાનને સર્વોપરી જાણી લે છે, અનુભવી લે છે ત્યારે ભગવાનની સ્મૃતિ અખંડ રહે છે. ભગવાનની સ્મૃતિમાં જ એ જીવાત્મા પોતાનું જીવન વ્યતીત કરે છે. ભગવાને પ્રથમના 22મામાં પણ કીધું કે કીર્તન ગાવવા તેને જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. સ્મૃતિની આટલી બધી વિશેષતા છે. ભગવાનમાં વૃત્તિ પછી રહે છે. પ્રથમ જે વૃત્તિ દ્વારા ભગવાનના દર્શન કર્યા છે, જે વૃત્તિ દ્વારા ભગવાનના ચરિત્રો સાંભળ્યા છે, જે વૃત્તિ દ્વારા ભગવાનનું કોઈ પણ પ્રકારના સ્વરૂપ સંબંધી સુખને અનુભવ્યું છે, એ આકારે વૃત્તિને વારે વારે કર્યા કરવી એનું નામ સ્મૃતિ છે. એ પ્રકારની સ્મૃતિ કરતા કરતા વૃત્તિ ભગવાનમાં અખંડ રહેતી થાય છે. જે અનુભવ્યું છે બસ એનો સ્વીકાર, એને વારે વારે સંભાળવું, એ આકારે ચિત્તને વારે વારે કર્યા કરવું એનું નામ સ્મૃતિ છે. અને મહારાજ ત્યાં સુધી કહે છે ગરડા મધ્યના 4થા વચનાવદમાં કે ભગવાનનું જે અખંડ ચિંતવન થવું એ કંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મૂકે તો અતિ મોટી પદવીને પામે છે, અતિ મોટી પદવી. મહારાજે ચિંતવન શબ્દ એ સ્મૃતિ માટેનો જ પર્યાય શબ્દ છે. અને મહારાજ કે એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તો પણ એ પરમ પદને પામ્યો જ છે. સ્મૃતિ રાખતા રાખતા જે જીવ્યો છે પરમ પદને પામ્યો છે. અને મહારાજે આવું ઘણાય બધા વચનામૃતની અંદર આ રીતની વાત કરી. મોટા સદગુરુ સંતો ગુણાદિતાનંદ સ્વામી એમણે પણ કીધું કે ભગવાનની સ્મૃતિ રાખવી એ સર્વથી અધિક છે અને સ્મૃતિ વિના જે ખાવું તે ધૂળ બરાબર છે. આવી બધી વાતો સ્વામીએ પણ પોતાની વાતોમાં કરેલી છે. શાસ્ત્રો પણ એમ કે છે, વિપદો નૈવ વિપદઃ, સંપદો નૈવ સંપદઃ, વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ શંપન્નારાયણ સ્મૃતિ. વિપત્તિઓ એ વિપત્તિ નથી અને સંપત્તિ કોઈ સંપત્તિ નથી. ભગવાનનું વિસ્મરણ
એ જ ખરી વિપત્તિ છે અને ભગવાનનું સ્મરણ એ જ ખરી સંપત્તિ છે. કારણ કે જ્યારે અંતકાળ આવે છે, જ્યારે જીવને કોઈ ઉપાધિ આવે છે, ત્યારે તો ભગવાનની સ્મૃતિ છે એ જ એને કામ લાગે છે. અંતકાળે પણ ભગવાનની સ્મૃતિ થઈ જાય, ભગવાનના સંતની સ્મૃતિ થઈ જાય, તેનું બહુ મોટું કામ થાય છે. આ બધી વાતો આપણે શાસ્ત્રમાંથી સાંભળી છે. આ ગ્રંથની અંદર સાત ચિંતામણી છે, 351 કડીઓ છે. ભગવાનને વિશે પ્રીતિ કરવા માટેનો આ ગ્રંથ છે. જેને થોડો ઘણો પ્રેમ હોય એના પ્રેમમાં વધારો થાય એના માટેનો ગ્રંથ છે. આધ્યાત્મિક માર્ગમાં ઈષ્ટદેવના સ્વરૂપમાં 3 વસ્તુ હોવી જરૂરી છે, પ્રીતિ, વિશ્વાસ અને નિષ્ઠા. પ્રીતિ હોય, વિશ્વાસ હોય અને એની નિષ્ઠા હોય તો ભગવાનના એ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનના સ્વરૂપમાં ચોટેલો સંપૂર્ણ આત્મા કહેવાય. એમાંનું જે પ્રીતિ નામનું તત્વ છે એનું નામ જ આ હરિસ્મૃતિ છે. તો સ્વામીને અત્યારે આ ગ્રંથની શરૂઆતમાં આપણે મહારાજના ચરણોમાં, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ચરણોમાં, તેમજ આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન કરી, જેને ભગવાનની આવી અખંડ સ્મૃતિ રહે છે, જેની ભગવાનમાં આવી અખંડ વૃત્તિ રહે છે, એવા જે મુક્તો છે, એવા જે સંતો ભક્તો છે, બધાના ચરણોમાં વંદન કરી અત્યારે આપણે આ ગ્રંથની શરૂઆત કરીએ છીએ. જેની પાસે આ સંપત્તિ છે એવાના ચરણોની અંદર પ્રાર્થના કરીને આપણે ભીખ માગીએ છીએ કે આપણને પણ આવી સ્મૃતિ રહે, આપણને પણ આવું ભગવાનમાં હેત થાય. સ્વામી અહીં આગળ લખે છે, શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત કાવ્ય સંગ્રહ હરિસ્મૃતિ એની પ્રથમ ચિંતામણી છે. સંતોએ પોતાના વિચારો મુજબ આને ચિંતામણીના નામ આપેલા હોય છે. અહીં સ્વરૂપ ચિંતામણી તરીકે આને અહીં આગળ સ્વીકારેલી છે. મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ નખ શિખ સુધી નિરખતા આવે આનંદ અનુપ પ્રથમ પ્રભુ પ્રગટને રાખો હૃદયા માય અંગોયંગ અવલોકીને અંતર રહુ ઉછાય અંગોયંગ અવલોકીને અંતર રહુ ઉછાય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પ્રથમ ચિંતામણીની પ્રથમ શરૂઆતમાં જેમ કહે છે, મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ, જે મનોહર છે, અતિ સુંદર છે, જે સુખરૂપ છે, જે સુખનું ધામ છે, નખ શિખ સુધી નિરખતા જેમાંથી અપાર 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 આનંદ જ આવે છે, જેને નખથી શિખા પર્યંત જેને નિરખી છે, જે મુક્તો એમાં ડૂબ્યા છે, એને સુખ સુખ ને સુખનો જ અનુભવ, આનંદ આનંદ ને આનંદનો જ અનુભવ છે. એવી જે સહજાનંદ સુખરૂપ બીજી કોઈ મૂર્તિ નહીં. મોટા સદગુરુ સંતોનો હંમેશા શરૂઆતની અંદર જ બહુ કેન્દ્રિત આ વાત ઉપર મારું તમારું ચિત્ત ચોટે, એટલે એમની આ વાત સતત મોટા સંતો કેન્દ્રિત કરતા હોય કે હું જેની વાત કરું છું એ સહજાનંદ સ્વામી, જેની મૂર્તિમાં અનંત સુખ રહેલું છે, એવા જે સહજાનંદ સ્વામી એને નખથી શિખા સુધી નિરખતા આનંદ આવે છે. ભગવાનની મૂર્તિમાં એટલો આનંદ છે, એટલો આનંદ છે. મહારાજ એમ કહે છે, આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી જેને ભગવાનના સ્વરૂપની કે ભગવાનના કોઈ અંગની ઉપમા દેવાય. કોઈ વસ્તુ એવી આ બ્રહ્માંડમાં સર્જાની નથી, સર્જાશે નહીં. સૃષ્ટિની અંદર આ બ્રહ્માની સૃષ્ટિમાં નહીં, અનંત કોટી બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ પદાર્થ એવો નથી જેને પરમાત્માના 1 કરોડમાં ભાગના રોમની પણ ઉપમા આપી શકાય. મહારાજ એવા છે, અનુપે, એને કોઈની ઉપમા નહીં આપી શકાય, એવા છે, અનુપમ છે.
એવું ભગવાનનું સ્વરૂપ. આની અંદર સ્વામી આપણને સાંગ ધ્યાન કરાવશે. ચાર પ્રકારના જે ધ્યાન છે એમાંનું સાંગ ધ્યાન, એ સાંગ ધ્યાન સ્વામી આમાં કરાવશે. સાંગ એટલે ભગવાનના અલંકાર અને વસ્ત્ર રહિત, ભગવાનનું કેવળ અંગો અંગનું ધ્યાન, ભગવાનના તિલ ચિહ્નોનું ધ્યાન, એની વાતો સ્વામી આમાં કરશે. આ તો જેને ચોટવું હોય, જે ચોટ્યો હોય એના માટેની વાત છે, જેને ચોટવું નથી, જે ચોટ્યો નથી એના માટેની આ વાત નથી. એક પુરુષ એક સ્ત્રીમાં ચોટેલો હોય તો પણ એના અંગો અંગનું ચિંતવન એક કામી વ્યક્તિ કરે છે. એક સ્વાદીઓ સારા કોઈ રૂડા ભોજનમાં ચોટેલો હોય તો એ ભોજનના રૂપે રૂપનું, સુગંધે સુગંધનું, અંદર નાખેલા મસાલાનું વર્ણન અને એ આકારે ચિત્તની વૃત્તિ સંપૂર્ણ કરે છે. સ્વાદ્ય હોય, શાક જોવે, દાળ જોવે, બીજું કંઈ જોવે, તરત કહેશે એનું ટેસ્ટ બરાબર છે પણ કલર બરાબર આવ્યો નથી. કલર છે પણ ટેસ્ટ બરાબર નથી. એ આકારે ચિત્તની વૃત્તિ કરી શકીએ છે. વાલા ભક્તો, મેન તમે જગતના અનેક આકારોએ વૃત્તિઓને કરી છે, વૃત્તિઓને ફેલાવી છે. વર્તમાન કાળે પણ આપણે ભગવાનને ભૂલીને અનેક અનેક વ્યર્થ વાતોમાં, વ્યર્થ પદાર્થોમાં, વ્યર્થ જગ્યાએ આપણી વૃત્તિરૂપી સ્મૃતિરૂપી એનર્જીને વાપરીએ છીએ. આ હરિસ્મૃતિ ગ્રંથનું વાંચન અને શ્રવણ કરીને આપણા આત્માને પરમાત્માના સ્વરૂપમાં મસ્ત કરવા મહેનત કરીએ. બહુ બીજી બધી સ્મૃતિ કરી, જે સ્મૃતિ રાખવાથી વિપત્તિઓનો વરસાદ થયો છે એવી સ્મૃતિને હવે કાઢીએ, અને જે સ્મૃતિને રાખવાથી અખંડ આનંદ પૂર્વે બધાને મળ્યો છે, આપણને પણ એ સ્મૃતિ જ્યારે જ્યારે થઈ છે ત્યારે આનંદની પ્રાપ્તિ થઈ છે, એવા સહજાનંદ, એ આનંદની અંદર જે પૂર્ણ આનંદ છે, જે આનંદને મેળવ્યા પછી કોઈ આનંદની જરૂર પડતી નથી, એવા મહારાજના સ્વરૂપમાં આપણે હવે આનંદ લેતા શીખીએ, એના માટે આ ગ્રંથ છે. સ્વામી કહે છે, હું પ્રથમ પ્રભુ પ્રગટને હૃદયમાં પગે લાગું છું, અંગો અંગ અવલિક અવલોકીને અંતર રહું ઉછાય. ભગવાનના એક એક અંગોને નિરખીને અંતરમાં મને આનંદ થાય છે. કારણ કે આ મુક્તો ભગવાનની મૂર્તિના જ ભોગતા છે. આ મુક્તોને ભગવાનની મૂર્તિ સિવાયની બીજી ભોખ નથી. અને મૂર્તિની અંદર પણ રોમે રોમ, અંગે અંગ, તિલે તિલ, ચિહ્નએ ચિહ્ન, એક રોમના કરોડમાં ભાગમાં પણ આ અક્ષરધામના મુક્તોને એમ થાય છે કે આ કરોડમાં ભાગની અંદર પણ હું કેવી રીતે ઘરી જઉં. એનું સંશોધન જ એ છે. જેવી રીતે આ સ્પેસની અંદર રહેવાવાળા વ્યક્તિઓનું સંશોધન સતત એવું છે, મંગળનો ગ્રહ કેવો હશે, ગુરુનો ગ્રહ કેવો હશે, ત્યાં આજુબાજુમાં કેટલા ચંદ્ર છે, ત્યાં કેટલી પૃથ્વીઓ છે, ત્યાં કેવું વાતાવરણ છે, અખંડ આ સાયન્ટિસ્ટો એમાં જ ડૂબેલા. ત્યારે આટલું સંશોધન કરી શકે છે. બુદ્ધિશાળી તો એ પણ છે, જગતની અંદર શું સર્જાનું છે, કેવી રીતે સર્જાનું છે, કેવી રીતે આ બન્યું હશે, ગેલેક્સી કેવી છે, તારામંડળ કેવા છે, આ બ્રહ્માંડનું આયુષ્ય કેટલું થયું છે, આ પૃથ્વીમાં શું છે, કેટલા અંશે છે, કેવી રીતે છે, આનું સંશોધન, જગત જે થકી આ જગત છે એનું સંશોધન કરવામાં અનંત વ્યક્તિઓ મંડ્યા હતા. પણ જે થકી આ જગત છે તેને કોઈ ન જાણે રે. જગતનું સંશોધન કરવામાં હજારો મંડ્યા છે, સારું છે, એની માટે સારું છે. પણ આપણે સંશોધન કરવાનું છે મહારાજની મૂર્તિનું. બીજા સંશોધન બહુ કર્યા, બીજું બહુ જાણ્યા આપણે. જે નથી જાણવા જેવું એવું જાણીને આપણને એનો કેપ ચડે છે કે મને બધી ખબર છે, જે જાણવા જેવું જ નથી, જે ભૂલવા જેવું છે, મને બધી ખબર છે. જેની ખરેખર ખબર રાખવાની છે એની ખબર આપણે ભૂલીએ છીએ. એને અર્થે જ સ્વામી આ ગ્રંથ લખ્યો છે,
આપણા આત્માને ઢંઢોળવા માટે ગ્રંથ લખ્યો છે, આપણા જીવનની રાહને બદલવા માટે ગ્રંથ લખ્યો છે, આપણા જીવનમાં મોડ લાવવા માટે ગ્રંથ લખ્યો છે, આપણા વિચારોની વૃત્તિઓને રૂંધવા માટે આ ગ્રંથ લખ્યો છે. સ્વામીનો જે દાખલો છે, સ્વામીએ નિચોડ કાઢીને જેવા મહારાજને નિરખ્યા છે, સ્વામીએ જેવી જેવી રીતે મહારાજના દર્શન કર્યા છે, એ સ્વામી આમાં લખ્યું છે. આ સ્વામીએ પોતાના હૃદયનો ખજાનો જ આપણને દીધો છે, માટે અતિ મસ્ત થઈ. આમાં જાજુ છે ને, બીજું ઈતર ફિતર નહીં આવે, આમાં તો કેવળ ભગવાનનો રસ આવશે. કારણ કે બીજું બધું કરવામાં આ ગ્રંથની જે ગરિમા છે, આ ગ્રંથનો જે આનંદ છે, આ ગ્રંથની જે ઊંડાઈ અને ઊંચાઈ છે, મરી શકે છે. અને મોટા સાધુનો દાખલો એ કોઈ પણ રીતે ભૂષાય, અથવા તો જેનો આશય છે એ આશય સિદ્ધ ન થાય, એ આશયની અંદર કોઈક જગ્યાએ ખામી ઊભી થાય, એવી હું વાત કરતો હોઉં તો મારી બુદ્ધિમાં ક્યારેય એવો વિચાર ન આવે, એવી ભગવાનને ગુરુજીના ચરણોમાં, સ્વામીના ચરણોમાં પ્રાર્થના હું કરું છું, તમે કરજો. કારણ કે આ બહુ ઊંચાઈવાળો ગ્રંથ છે, મારી સ્થિતિ ઘણી નીચી છે, નીચેથી ઊંચાઈવાળી વાત કરવી ઘણી અઘરી હોય છે. કારણ કે જે લેવલમાં હોય એ વાત કરી શકાય છે, જે લેવલમાં હોતું નથી એ વાતને કરવા માટે નજરને ઊંચી કરવી પડે છે, અને એ નજર પરમાત્માને, મોટા સદગુરુ એવા સંતો ભક્તો જેને આ પ્રકારની સ્થિતિ હોય એની કૃપા વિના ક્યારેય મળતી નથી. એટલે આ ગ્રંથને આપણે વાતો કરીશું, પણ એટલો ચોક્કસ ખ્યાલ છે કે સ્વામીનો જે અભિપ્રાય છે આ ગ્રંથનો, અને સ્વામીની જે વૃત્તિ છે, સ્વામીનો જે ભગવાન સાથેની સ્નિગ્ધતા છે, જે સ્વામીની ભગવાનની મૂર્તિ સાથેની ચિકાસ છે, એ ચિકાસ જેવી છે, સ્વામીએ જેટલી ચિકાસ આ ગ્રંથની અંદર ઠાલવેલી છે, ત્યાં સુધી તો મારી વૃત્તિ કે મારું મન પહોંચી શકે નહીં. પણ આપ સર્વે જે કોઈની એવી સ્થિતિ હોય એ જ્યારે અહીં વંચાય ત્યારે એમાંથી સુખ લેજો, ત્યાં સુધી પહોંચજો, જેટલું બનશે એટલું મહારાજ અને મોટાની કૃપાથી આપણે સ્વામીની જે મૂર્તિને વિશેની ચિકાસ છે એને અનુભવવા, જેમ પેલું પતરાળું હોય ને, પતરાળું કોઈ જમ્યો હોય, મોટા શેઠિયા સાહુકાર વ્યક્તિઓ જમ્યા હોય ને, જમીને ચાલતા થાય, પછી ગરીબ વ્યક્તિઓ હોય ને, એ શું કરે છે, પતરાડામાંથી જમે છે. એમ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ત્યાર પછીના સદગુરુઓ, ત્યાર પછી આજે પૂજ્યપાદ ગુરુજી જેવા સદગુરુઓ, એવા સંતો ભક્તો, એ બધા આ પતરાડામાં જમે છે. અને મારા જેવો એની અંદરથી છે ને જે વધેલું છે ને, એ જમવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, એ પતરાડામાંથી આપણે થોડું થોડું લૂછી લઈએ, જેટલું આપણને મળ્યું, જેટલું એમાંથી સુખ મળ્યું, જેટલો આપણને આનંદ મળ્યો એટલું લઈ લઈએ. કારણ કે પતરાડું આખું જમવા માટેની આપણી લાયકાત બની નથી. પતરાડાનો એઠવાડો મળે છે ને, પતરાડાનો પ્રસાદ મળે છે ને, એ પણ આપણા ભાગ્ય છે. કારણ કે આ જે અહીં આગળ સ્વામીએ જે લખેલું છે ને, એની લાયકાત અક્ષરધામનો મુક્ત ધરાવે છે. અક્ષરધામનો મુક્ત થવા માટેની ખેવના જ જેને હોય, એ સિવાયની બીજી કોઈ અપેક્ષા ન હોય, એ જ આ ગ્રંથને લાયક છે. જેને જ્યાં સુધી બીજી કોઈ પણ પ્રકારની અપેક્ષા છે ત્યાં સુધી આ ગ્રંથની લાયકાત નથી ધરાવતો. આ ગ્રંથને વાંચવા, સમજવા કે સાંભળવા માટેની સ્થિતિ નથી ધરાવતો, છતાં પણ અકારણ કરુણા દયા કરીને મોટા પુરુષે આપ્યું છે ત્યારે આપણે એમાંથી જેટલું લૂંટાય, જેટલું લૂંટાય, જેટલું લૂંટાય. આમાં બધી બહુ પ્રકારની આઈટમો છે. પેલા પતરાડામાં કોઈકે પાપડ છોડી દીધા હોય, કોઈકે લાડુ છોડી દીધા હોય, કોઈકે શાક છોડી દીધું હોય, કોઈકે પૂરી છોડી દીધી હોય, તો બધું પેલા ભેગું કરવાવાળા અલગ અલગ ભેગું કરે છે. આ મહામુક્તો છે ને, એ કશું છોડે એવા નથી, પણ એને આ મૂક્યું છે ને એ દયા કરીને રાખ્યું છે, દયા કરીને કે આ લોકોને ખાવામાં પાછળ કામ લાગે, એટલે આપણને આ પતરાવડું દીધું છે.
આખી ડીશ દીધી છે, આ દયા કરીને મોટા પુરુષે આખી ડીશ દીધી છે, એવું નથી કે થોડું વધેલું દીધું, આખી ડીશ આપી છે. આ સાત ચિંતામણી છે ને, સાત ચિંતામણી એમાં અનેક અનેક પ્રકારની આઈટમો દીધી છે. બસ આપણી તાકાત હોય એટલું ભરી લઈએ, તાકાત હોય એટલું પી લઈએ, તાકાત હોય એટલું જમી લઈએ. અને આ એવું છે, અપાચ્ય થાય એવું નથી, અજીર્ણ કરે એવું નથી, અપચો કરે એવું નથી. આ તો જેટલું જમાઈ જાય, જેટલું જમાઈ જાય એનું કામ થઈ જાય. પુરુષોત્તમ પરમ દયાળ નાથ નિરખ્યા છે, શ્રી ભક્તિ ધર્મ ના બાળ નાથ નિરખ્યા છે, સુખદાયી સહજાનંદ નાથ નિરખ્યા છે, સત્સંગે ના સુખ કંદ નાથ નિરખ્યા છે, અંગો અંગ માય અવિનાશ નાથ નિરખ્યા છે, તેને હૈયે છે હુલાસ નાથ નિરખ્યા છે, પ્રથમ પેખી ને બે પાવ નાથ નિરખ્યા છે, આવે અંતરે ઓછાવ નાથ નિરખ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પુરુષોત્તમ પરમ દયાળ, જે પુરુષોત્તમ પરમ દયાળુ છે, દયાનો સાગર છે, જે પુરુષોત્તમ નારાયણના હૃદયની અંદર સદાય એમ છે કે કોઈ જીવને હું મારું સુખ આપું, મારી મૂર્તિનું સુખ આપું, જેવો હું સુખીઓ છું એવો જ મારા યોગમાં આવેલો સુખીઓ થઈ જાય, આવા પરમ દયાળુ છે. આ જગતમાં કોઈ એવો નથી, એક પરમાત્મા ને પરમાત્માના સંત સિવાય બીજો કોઈ આ જગતમાં એવો સર્જાનો નથી કે જે પોતા જેવો સુખીઓ બીજાને કરવા ઈચ્છતો હોય, એ હંમેશા એમ વિચારે બીજો સુખીઓ થાય પણ મારાથી વધારે તો નહીં જ, મારાથી વધારે નહીં. એક પરમાત્મા અને એક પરમાત્માના મોટા પુરુષો આ બે જ એવા છે જે આ પૃથ્વી પર જ્યારે આવ્યા છે ત્યારે એક જ સંકલ્પ ધારે છે કે હું જેવો સુખીઓ છું, મને જેવું સુખ છે, મને જેવો આનંદ છે એવો સંપૂર્ણ મને મળેલો છે અને મળે. આટલી ઉદારતા, આટલા પરમ દયાળુતા એક પરમાત્મામાં છે, અને એક પરમાત્માને અખંડ ધારી રહેલા જેના કારણે પરમાત્મા જેવો જ સ્વભાવ જેનો થઈ ગયેલો છે, જળ અને તરંગ જેમ જુદા નથી એમ પરમાત્મા સ્વરૂપ રહેવાવાળા જે કોઈ મુક્તો છે, સંતો છે, ભક્તો છે, એના હૃદયમાં જ આ ભાવના છે જે પરમાત્માનો જ ગુણ છે. કેવા છે એ મહારાજ? પરમ દયાળુ છે. શ્રી ભક્તિ ધર્મના બાળ, જે હું પુરુષોત્તમ નારાયણની વાત કરું છું એ કોઈ બીજા પુરુષ નહીં, હું ધર્મ અને ભક્તિ થકી પ્રગટ થયેલા જે છે એની વાત કરું છું. સ્વામી કે મેં નિરખ્યા છે, મેં એને જોયા છે, સુખદાયી સહજાનંદ એને મેં જોયા છે, સત્સંગીના સુખકંદ, સત્સંગી માટે જે સુખનું મૂળ છે એવા ભગવાન, અંગો અંગમાં અવિનાશ મેં એને અંગો અંગમાં જોયા છે, તેને મને હૃદયમાં બહુ સ્વામી કે આનંદ છે. હવે સ્વામી મૂર્તિનું વર્ણન શરૂ કરે છે અંગો અંગનું. એમાં કહે છે, પ્રથમ બે પાવ આવે અંતરે ઉછાવ, ભગવાનના બે ચરણારવિંદ અતિ રૂડા, અતિ રૂપાળા, અતિ કોમળ, અતિ સુંદર એવા ચરણારવિંદને જોઈ સ્વામી કે મને ઉમંગ આવે છે, ઉત્સાહ આવે છે. એક સ્વાદ્યાને ભોજન જોઈને જેમ ઉત્સાહ આવે, કામીને જેમ સ્ત્રીઓને જોઈને ઉત્સાહ આવે, લોભીને જેમ ધનને જોઈને ઉત્સાહ આવે, એમ ભગવાનના ભક્ત અને ભગવાનના સ્વરૂપને જોઈને ઉત્સાહ આવે, ઉત્સાહ આવે. આ ગ્રંથ બે ત્રણ વાત કરશે. એક, આપણામાં રહેલી કસરને ટાળશે, આપણને ભગવાનના સ્વરૂપને જોઈને ઉમંગ અને ઉત્સાહ કેટલો આવે છે આપણી જાતને પૂછવા માટેનો અવસર પ્રાપ્ત થશે. બીજું, આની અંદર એક એક અંગની જે વાત આવશે એમાં આપણને કેટલી રુચિ જાગે છે અને કેટલું આપણને નિરસ લાગે છે. જે રસથી ભરેલી વસ્તુ છે એમાં આપણને નિરસતા કેટલી લાગે છે, નિરસતા એમાં નથી, નિરસતા આપણી અંદર છે.
જગત તરફની આપણી વૃત્તિઓ ફેલાયેલી છે, જગતની સ્મૃતિઓમાં આપણે વિટાયેલા છે, જેના કારણે ભગવાનના સ્વરૂપને વિશે આપણી વૃત્તિ અથવા સ્મૃતિ ન જવાના કારણે ભગવાનના અંગનું વર્ણન એ નિરસ લાગે. સત્સંગની અંદર 1000 વ્યક્તિ હોય અને 1000 વ્યક્તિની અંદરથી કદાચ આમાં રસ લાગે ને, 1000નો કોટા લેવામાં આવે ને રસ લાગે ને, એવા 10 કે 20 વ્યક્તિ જ નીકળે. એટલો અઘરો રસ છે, કારણ કે એ તરફની વૃત્તિ સત્સંગમાં આવ્યા પછી પણ અમુક સમયાંતરે થાય છે. બહુ વાતો સાંભળે ને બહુ નક્કી કરે કે મારે તો ભગવાન સિવાય બીજો કોઈ જગ્યાએ વૃત્તિ નથી રાખવાની, બીજે જ્યાં રાખીશ ત્યાં ભટકી જઈશ, જન્મ મરણમાં મારો ક્યારેય આરો નહીં આવે, આવો ભય લાગે અને નિર્ધાર થાય પાકો, તો જ આમાં રસ જાગે. સ્વામી કે ભગવાનના 2 ચરણારવિંદ છે એને જોઈને અંતરની અંદર આનંદ થાય છે. અંબુજ અરુણ વર્ણ 2 ચરણ નાથ નિરખ્યા છે, હરિભક્તના બૈહરણ નાથ નિરખ્યા છે, તેમાં શોભે ચિહ્ન સોળ નાથ નિરખ્યા છે, અવલોકે સુખય તોડ નાથ નિરખ્યા છે. અંબુજ એટલે કમળ, લાલ કમળ હોય, અરુણ એટલે લાલ, લાલ કમળ સરખા ભગવાનના 2 ચરણારવિંદ છે. હમણાં જ આગળ વાત કરી કે ભગવાનના કોઈ અંગને ઉપમા આપી શકાય એવી બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ વસ્તુ નથી, તો અહીં શા માટે અંબુજ અરુણ વર્ણ 2 ચરણ કીધા? કારણ એટલું જ છે, 14 લોકમાં કોઈ વસ્તુ એવી નથી ભગવાનને ઉપમા અપાય, ભગવાનના અંગને ઉપમા અપાય. પરંતુ આપણે આનાથી રૂડી રૂપાળી કોઈ વસ્તુ જોઈ નથી, એટલે આપણને કલ્પના થાય કે લાલ કમળ જેમ સુંદર રૂપાળું દેખાતું હોય એવા ભગવાનના ચરણ છે. આપણે આ સૃષ્ટિમાં એનાથી રૂપાળી કોઈ વસ્તુ એવી લાલ રૂપાળી એવી આપણે જોઈ નથી, એટલે આપણને સમજાવવા માટે, આપણા માણસમાં ફિટ કરવા માટે મોટા સંતોએ પીપળ પાન સમુદર આવી બધી ઉપમા આપી, કંઠ કંબુ સમાવી ઉપમા આપી, બાકી ભગવાન એને કોઈ ઉપમા આપી ન શકાય એવું જ છે. પણ મોટા સંતોએ મારા ને તમારા માણસમાં થોડું ફિટ થાય, આપણે તો કંઈક ઇમેજ કરીને અંતરમાં જોઈ શકીએ, એના માટે આ પ્રકારે પોતે જેવું જોયું છે, પોતે જેવું અનુભવે છે, એનાથી નીચે આવીને મારા અને તમારા માઇન્ડમાં ફિટ થાય, એટલે એ સંતો નીચે ઉતરીને વાત કરે છે. એને જેવી ડીશ અનુભવી છે અને જેવી ડીશ જમ્યા છે એવી ડીશનું વર્ણન એ કરી શકે એમ નથી, નીચે આવીને વર્ણન કર્યું છે, થોડુંક ઉમેર્યું છે અને પછી વર્ણન કર્યું છે, ત્યારે આપણે પી શકીએ છીએ. નહીં તો એનો જેવો અનુભવ છે, એની વૃત્તિમાં જેવું સંલગ્નતા છે, એવું જો એ રસ આપે ને તો સિંહનું દૂધ છે, સોનાના પાત્ર સિવાય ટકે નહીં. એટલે એ આવું વર્ણનની અંદર ઉપમા આપે છે. ભગવાનના ચરણ લાલ કમળ જેવા છે. હરિભક્તના ભય હરણ, એ ચરણારવિંદ હરિભક્તના ભયને દૂર કરે છે. તેમાં શોભે ચિહ્ન સોળ અવલોકે સુખ તોડ, એ બંને ચરણારવિંદમાં 16 ચિહ્ન છે, અને એ 16 ચિહ્નનું જે ચિંતન કરે છે એને સુખ સુખને સુખ થાય છે. આટલું તો અવશ્ય કરવું, 2 ચરણારવિંદના 16 ચિહ્નનું ધ્યાન એ તો થાય, એટલો તો ભગવાનના ભક્તોએ પ્રયાસ કરવો જ જોઈએ. જમના ચરણમાં ચિહ્ન જોઈ નાથ નિરખ્યા છે, સ્વસ્તિ અષ્ટકોણ છે સોય નાથ નિરખ્યા છે, વજ્ર અંકુશ ને ધ્વજ નાથ નિરખ્યા છે, જવ જાંબો કહીએ કંજ નાથ નિરખ્યા છે, પગ બેઉમાં ઉર્ધ્વ રેખ નાથ નિરખ્યા છે, શોભે અતિ સૈવિશેષ નાથ નિરખ્યા છે. સ્વામી કહે છે જમના ચરણની અંદર ભગવાનના જે ચિહ્નો છે
સ્વસ્તિક ભગવાનના ચન્નારવિંદની અંદર ચિહ્ન છે, જમનો ચન્નારવિંદ છે, એનો જે એડીનો ભાગ છે ત્યાં આગળ સ્વસ્તિકનું ચિહ્ન છે. એ સ્વસ્તિકનું ચિહ્ન કેવું છે? માંગલ્યમય ભગવત સ્વરૂપને સૂચવે છે. સ્વસ્તિકનું ધ્યાન કરવાથી ભક્તનું બધું મંગળ થાય છે, બધું જ મંગળ થાય છે. ભગવાનના મહામુક્તો, ભગવાનના સ્થિતિવાળા સંતો ભક્તો, સ્થિતિ કરવાની ઈચ્છતા સંતો ભક્તો એ હંમેશા એવા પ્રયત્ન કરે છે અને કરવો જોઈએ કે ભગવાનના 16 ચિહ્નો એમાંથી બસ નક્કી કરો કે આજે સવારે જાગ્યો છું, ભગવાન અત્યારે માનસી પૂજા કરીને તૈયાર કરી દીધા છે, નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે, હવે એક કલાક મારે ભગવાનના ચરણારવિંદના ચિહ્નોનું ધ્યાન કરવું છે. અને ચરણારવિંદના ચિહ્નોનું ધ્યાન કરવું છે કેવી રીતે? કીડી હોય, કીડી હોય અને એક 10x10 રૂમ હોય, 10x10 રૂમની અંદર 500 આઈટમો પડી હોય, ગળી બધી મીઠી વસ્તુ, તો કીડી ઘડીક હલવાસન પર જશે, ઘડીક પેંડા પર જશે, ઘડીક લાડુ પર જશે, ઘડીક મોહન થાળ પર જશે. પણ કીડીને સ્વાદ કેવો આવશે? ગળ્યો. સુખ બધામાંથી જુદું જુદું લાગશે, સ્વાદ ગળ્યો લાગશે, અને સુખની અનુભૂતિ જે થશે ને એ દરેકમાંથી અલગ થશે. એમ ભગવાનના અંગો અંગ છે ને એની અંદર સ્વાદ છે ને બધો મીઠો 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 જ છે, સાકરનું નાળિયેર છે, ગમે તે બાજુથી ચાખો ગળ્યું જ લાગે. એમ ભગવાનના કોઈ પણ અંગમાં ભક્તની વૃત્તિ ચોટે મીઠી જ લાગે, મીઠી જ લાગે. અને સુખ છે ને એ જુદું જુદું આવે. મોહનથાળે ગળ્યો છે, મગસે ગળ્યો છે, ચણાના લોટની જ બે આઈટમ છે, એકમાં ચાસણી છે, એકમાં ખાંડ ભેળવી છે, ગળ્યું બંને લાગે છે. પણ એ જે ગળપણ છે એમાં જે ફેર પડે છે, ઓળખાઈ જાય છે કે આ મોહનથાળ છે ને આ મગસ છે, સુખનો ભેદ છે, સુખનો ભેદ છે. સ્વાદ તો સમાન જ છે. સ્વાદના જે એ તો ખારું ખાટું તીખું ગળ્યું એ સટરસ છે, એ સટરસ જ છે, એનાથી વધારે કોઈ રસ છે જ નહીં. પણ એ રસના સુખ અલગ અલગ અનુભવાય છે. એવી રીતે ભગવાનના અંગો અંગની અંદર ગળપણ જ છે. ગળપણની ઉપમા આપું છું, કહેતા ભગવાનના અંગો અંગની અંદર સુખ સુખ ને સુખ છે, આનંદ એની અંદર એનો જે આવે છે અલગ અલગ રીતે અલગ અલગ ભાવમાં, જ્યારે આપણે જે રીતે જોડાયા હોય એવો આવે છે. ભગવાનના ભક્તો એવું નક્કી કરે, મારે આજે સવારનો એક કલાક ભગવાનની ઉર્ધ્વરેખા, ભગવાનના સ્વસ્તિકરૂપી ચિહ્નમાં ધ્યાન રાખવું છે. સ્વસ્તિકની અંદર બસ આમ પોતાની વૃત્તિને દોડાયા કરે, ભગવાનના ચરણારવિંદ બાજુ બધું આખી મહારાજની મૂર્તિને જોવે, પણ વધારે કેન્દ્રિત પોતાની વૃત્તિને સ્વસ્તિક ઉપર કરે. મંગળ કરે છે ભક્તનું, એ મંગળ કરે છે. જમના પગનું બીજું ચિહ્ન સ્વામીએ કીધું અષ્ટકોણ. અષ્ટકોણ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અગ્નિ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય, એવી આઠે દિશાની અંદર ભગવાનની જે કરુણા વહી રહી છે એ કરુણાના આપણને કરુણાના આશ્રિત બનાવે છે. કરુણા આપણા પાત્રમાં આઠે દિશામાંથી ઠલવાય છે. જે અષ્ટકોણનું ધ્યાન કરે છે એને આઠે દિશામાંથી ભગવાનની કરુણાની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્તિ થાય છે. સાથે ઉર્ધ્વરેખા, જે જમના પગની ઉર્ધ્વરેખા છે, એ ઉર્ધ્વરેખા છે ભગવત કૃપાથી જીવોનું સતત ઉર્ધ્વીકરણ. જે જીવાત્મા ઉર્ધ્વરેખાનું ધ્યાન કરે છે એનું સતત ઉર્ધ્વીકરણ આધ્યાત્મિક માર્ગમાં થયા કરે છે, એ સતત ઊંચાઈ ઉપર જાય છે. અંગૂઠાને આંગળી પાસેથી નીકળી પાણીની બે કોરે નીકળે છે, અતિ રૂપાળી ઉર્ધ્વરેખા છે. જેમ કોઈ કોઈ સ્ટીમર હોય અને દરિયામાં ચાલ્યું જતું હોય, જેમ કોઈ વિમાન હોય અને આકાશની અંદર એના ટાવરના લાઈન ઉપર ચાલ્યું જતું હોય,
એમ ભગવાનનો ભક્ત એ ભગવાનની ઉર્ધ્વરેખા ઉપર ફર્યા કરે, વૃત્તિને ભગવાનની ઉર્ધ્વરેખા ઉપર ફેરવ્યા કરે. મોટા મોટા સંતોએ અનેક અનેક ભાવો આ બધા ચિહ્નોની અંદર રજૂ કર્યા છે, અનેક અનેક ચિહ્નો. જેમ પેલી કીડી હોય એ લાઈનમાં આમ ચાલી જતી હોય, એમ ભગવાનનો ભક્ત વૃત્તિ દ્વારા ભગવાનની ઉર્ધ્વરેખામાં ફર્યા કરે, ઉર્ધ્વરેખા રૂપ બને, ઉર્ધ્વરેખા રૂપ બને એનું ઉર્ધ્વીકરણ થાય. બહુ બીજું ચિંતવન કર્યું, કંઈક આવે આવા ચિંતવન તરફ વૃત્તિને વાળીએ. ખાતા પીતા હાલતા ચાલતા ભગવાનના ચિહ્નોની આવી સ્મૃતિ કરીએ. અંકુશ રૂપી જે ચિહ્ન છે ભગવાનનું, એ અંકુશ રૂપી ચિહ્ન એ ભગવાનનું ઐશ્વર્યનું દ્યોતક છે, સર્વને અંકુશમાં રાખે છે. જે અંકુશનું ધ્યાન કરે છે એ અંત શત્રુઓને વશ કરી શકે છે. ભગવાનના અંકુશનું ધ્યાન કરવાથી, અંકુશ રૂપ થવાથી એ પોતાના અંત શત્રુઓને વશ કરી શકે છે. ધ્વજ છે કેતુ, ધ્વજ એ ભગવાનની વિજય પતાકા છે. જે ધ્વજનું ધ્યાન કરે છે એનું અક્ષરધામની સરહદ સુધીમાં પ્રકૃતિ પુરુષ સુધી કોઈ પણ એને હરાવવા માટે સમર્થ નથી. એ અહીંથી જેવો દેહ છૂટે અક્ષરધામના તખત સુધી ભગવાનની મૂર્તિનો સુખનો ભોગતા જ બને, ભગવાનની મૂર્તિનો જ રસ એને મળે એવો એ બને. એ ધ્વજ છે, વિજય પતાકા છે. આ બહુ સાગરની અંદર જીતીને ભગવાન સુધી પહોંચ્યું એની વિજય પતાકા, એ ધ્વજનું ધ્યાન કરવાથી એનો વિજય થાય છે, એની ધજા ચડી જાય છે. વજ્ર એ શક્તિ અને બળ ભગવાનનું છે, એનું પ્રતીક છે. જે વજ્રનું ધ્યાન કરે છે એને કાળ કર્મને માયાના ભયથી એ મુક્ત થાય છે. કાળ કર્મને માયા મળીને એનું ભૂંડું કરી શકતા નથી. પદ્મ છે એટલે કે કમળ, પદ્મ એ જળ કમળવત ભગવાનના સ્વરૂપની કરુણાસભર મૃદુતા સૂચવે છે. એટલે જે ભગવાનના પદ્મનું ધ્યાન કરે છે, ચરણારવિંદમાં જે કમળનું ધ્યાન કરે છે, એને સંસારની અંદર સંસારને લોપી શકતો નથી. સંસારમાં રહેવા છતાં પણ ભગવદ્ કૃપાથી એ જળ કમળવત રહે છે. જેમ કમળમાં નિર્મળતા છે એમ એનો આત્મા પણ નિર્મળ રહે છે. પછી સ્વામીએ કીધું, જવ જાંબુ કહીએ કંજ નાથ નિરખ્યા છે. જવનું જે ચિહ્ન છે, જેમ અગ્નિમાં જવ તલ આદિ અનાજ હોમીને અહિંસા યજ્ઞો કરનારા એ ભગવાનના સ્વરૂપની અંદર જોડાયેલા ધન ધાન્ય એ યોગ ક્ષેમનું પોતે વહન કરે છે. એટલે કે જે જવનું ધ્યાન કરે છે ભગવાન એના યોગ અને ક્ષેમનું વહન કરે છે. જે જાંબુ ફળનું ધ્યાન કરે છે, જાંબુ એ ચિહ્ન છે ભગવાનના જમના ચરણનું, એ જાંબુનું જે ધ્યાન કરે છે એને ભગવાનના સ્વરૂપમાંથી નીકળતો જે રસ છે એ રસની પ્રાપ્તિ થાય છે, દિવ્ય સુખની અનુભૂતિ થાય છે. જાંબુના ચિહ્નની અંદર એ શક્તિ છે. આમાં તો વાલા ભક્તો ડૂબવું જ પડે. આ ડૂબવા માટે જ મારો તમારો જન્મ છે. આપણે કેદી દાખલો કર્યો ન થયું, આપણે દાખલો હજુ આ બાબતનો કર્યો નથી એટલે થયું નથી. દાખલો જો કરીશું તો ચોક્કસ આ થશે જ. મોટા સંતોએ આ લખ્યું છે એ ખાલી વાંચવા માટે નથી લખ્યું, આ ખરેખર સિદ્ધ કરવા માટે લખ્યું છે. અને આની સિદ્ધિ જો આપણને થઈ ગઈ તો બધું જ છે. આ જો સિદ્ધ ના થયું તો આપણે ગમે એટલું કર્યું છે તો પણ આપણી પાસે કાંઈ નથી. હા, આપણો પ્રયત્ન હશે ને અધૂરું રહેશે તો ઠપકો નહીં દે, પણ આપણી નજર જ નહીં હોય આની ઉપર તો ચોક્કસ ઠપકો મળશે. આગળ સ્વામી લખે છે, પગડા બે ચિન્હ સાત નાથ નિરખ્યા છે, સદા સુખદાયી સાક્ષાત નાથ નિરખ્યા છે, મત્સત્રિકોણને વ્યોમ નાથ નિરખ્યા છે, કલશ ધનુષને સોમ નાથ નિરખ્યા છે, ગોપદ સોતા ગનિયે સાત નાથ નિરખ્યા છે, સોળે ચિહ્ન એ વિખ્યાત નાથ નિરખ્યા છે, જમને અંગૂઠે નખમાય નાથ નિરખ્યા છે, શોભે ઉર્ધ્વ રેખ એક ત્યાંય નાથ નિરખ્યા છે,
બેવુ પાવલિયા પુનીત નાથ નિરખ્યા છે ચોટે આંગળીઓ જોઈ ચિત નાથ નિરખ્યા છે જેવી અરુણ કમળની કડી નાથ નિરખ્યા છે એવી શોભે પગ આંગળી નાથ નિરખ્યા છે નખ શ્રેણી મની શમ નાથ નિરખ્યા છે ઉપડતા ને રૂડા રમ્ય નાથ નિરખ્યા છે. સ્વામી ડાબા પગના ચિહ્નોનું વર્ણન કરે છે. સ્વામી કે ડાબા પગના ચિહ્નો જે સાત છે, જમનામાં નવ છે અને ડાબામાં સાત છે, સદાય સુખદાયી છે. મત્સ્ય ત્રિકોણને વ્યોમ, એમાં મત્સ્યનું જે ચિહ્ન છે એ સામા પ્રવાહે વહી ઉદ્ભવ સ્થાન સુધી પહોંચતા મત્સ્યની મત્સ્ય જેમ હામા પ્રવાહે ચાલે ને, એમ એ મત્સ્યનું ચિહ્નનું જે ધ્યાન કરે છે એ ભગવાનનો જે માયાનો પ્રવાહ છે એ પ્રવાહની અંદર સામો ચાલીને ભગવાન સુધી ભગવાનની કૃપાથી એ મત્સ્ય ચિહ્નનું ધ્યાન કરવાથી પહોંચી શકે છે. ત્રિકોણ જે છે, ત્રિકોણ એને ત્રણ ખૂણા હોય, જીવને આધિ વ્યાધિને ઉપાધિમાંથી છોડાવીને, ઈશ્વર માયા એ આદિ બધી ઉપાધિઓમાંથી છોડાવીને પરબ્રહ્મના સ્વરૂપની અંદર જ એ ચોટે, એ ત્રણ તાપથી એની રક્ષા કરે, આધિ વ્યાધિને ઉપાધિથી એ ત્રિકોણ એનું દ્યોતક છે. જેનું ધ્યાન કરે છે એની ત્રણ તાપથી રક્ષા થાય છે. જે વ્યોમનું ધ્યાન કરે છે એ આકાશ, વ્યોમ એટલે આકાશ, આકાશ જેમ નિર્લેપ છે એમ ભગવાન પણ નિર્લેપ છે, સર્વત્ર ભગવાનનો વ્યાપ સૂચવે છે. અને જે એનું વ્યોમનું ધ્યાન કરે છે એને પણ ભગવાન પોતા સરખો જગતમાંથી નિર્લેપ કરીને પોતાના સ્વરૂપને વિશે રાખે છે. કળશ, ધનુષ અને સોમ, જે કળશ છે ભગવાનના ડાબા ચરણની અંદર જે કળશનું ચિહ્ન છે એ ભગવત સ્વરૂપની સર્વોપરિતા પરિપૂર્ણતા એનું પ્રતીક છે. જેમ કળશ આખો જેમ હીરા મોતી ને બધાથી ભરાયેલો હોય એમ જે કળશનું ધ્યાન કરે છે એ ભગવાન જેમ સંપૂર્ણ પરિપૂર્ણ છે એમ એ નિરપેક્ષ અને નિષ્કામ બને છે. જે કળશનું ધ્યાન કરે છે એને ભગવાન સિવાયની બધી જ અપેક્ષાઓ ટળે છે. જે ધનુષનું ધ્યાન કરે છે એ ધનુષ અધર્મથી પોતાના આશ્રિતોનું રક્ષણનું પ્રતીક છે. જે ધનુષનું ધ્યાન કરે છે ભગવાન એની બધા જ કષ્ટો થકી રક્ષા કરે છે. સોમ એટલે કે ચંદ્ર, એનું જે ધ્યાન કરે છે, જેમ ચંદ્રમાં ચંદ્રકળાની જેમ વૃદ્ધિ પામીને પૂર્ણતા પ્રાપ્ત થાય છે, ચંદ્ર જેમ એકમ બીજમ ત્રીજ, એક પડવાનો બીજનો ત્રીજનો થઈને પૂનમે પૂર્ણ બને છે, એમ જે ચંદ્રનું ધ્યાન કરે છે એ ભગવાનના સ્વરૂપના સુખે કરીને પૂર્ણ બને છે. ગોપદ સોતા ગનીએ સાત, જે ગોપદ ચિહ્ન છે એ ભગવતપ્રિય ગોવંશ અને ભગવતપ્રિય સત્પુરુષના પરોપકારી લક્ષણને સૂચવે છે. જે ગોપદનું ધ્યાન કરે છે એની આ બધા જ ગુણો આ ચિહ્નોના ભગવાનમાં છે, અને એનું ધ્યાન કરતાં એ ગુણો ભગવાનના ભક્તમાં આવે છે, અને ભગવાનના ભક્તમાં આવે છે એટલે ભગવાનનો ભક્ત પણ ભગવાનને વાલો બને છે. આવી રીતના સોળ ચિહ્નો છે. જમને અંગૂઠે નખ માય, જમના અંગૂઠાના નખની અંદર એક રાતી ઊભી રેખા છે. શોભે ઉર્ધ્વરેખ એક ત્યાંય, ત્યાં પણ જેવી ઉર્ધ્વરેખ છે એવી ડાબા ચરણની અંદર પણ ઉર્ધ્વરેખા છે. બેવ પાવલિયા પુનિત નાથ નિરખ્યા છે. બંને ભગવાનના ચરણ આવા સોળ ચિહ્નોથી અંકિત એને સ્વામી કે મેં નિરખેલા છે. ચોંટે આંગળીઓ જોઈ ચિત, ભગવાનની જે આંગળીઓ છે એટલી સુંદર, એક સરખી છે, એકે આગળ પાછળ ઊંચી નીચી જાડી પાતળી એવી કાંઈ નથી, એકદમ સુંદર એવા ભગવાનના ચરણારવિંદ છે. જેવા આપણા પીવડા ઘનશ્યામ મહારાજના ચરણ છે, એ મહારાજ એ આપણને દર્શન આપે છે, એવા મહારાજના એ જ ચરણારવિંદ અહીંયા આગળ કહે છે, ચોટે આંગળીઓ જોઈ ચિત, જેવી અરુણ કમળની કળી, જેવી રીતે કમળની કળી હોય અને એ જેવી દેખાય એવી એ ભગવાનની આંગળીઓ બધી શોભે છે. નખ શ્રેણી મણી સમ, નખ છે એ નખ એવા તેજસ્વી લાગે છે, જાણે મણીઓની આમ હારમાળા કરી હોય એવા ભગવાનની આંગળીઓના નખ છે, અંગૂઠાને આંગળીના એ દસે દસ નખ, જાણે આમ મણીઓની લાઈન કરી હોય એવા તેજસ્વી ચમકી રહ્યા છે, ઉપડતા છે અને રમ્ય છે. એટલા સુંદર છે કે નખ આમ એક બાજુ પર બેઠેલો ને એક બાજુ પર ઉપસેલો ને ટૂંકો ને આપણા પગના નખ જોજો કેવા છે,
લાંબા ટૂંકા ને એવા વિચિત્ર ભગવાનને એવા નથી, એક સરખા એવા કળાદાર કે જાણે ચંદ્રની મંડળ્યું હોય, જાણે મણિની મંડળ્યું હોય અને તેજ તેજના કિરણો એમાંથી નીકળતા હોય એવા દર્શન સ્વામી કે ભગવાનના ચરનારીના નખમાં થાય છે. અહીંયા આગળ સ્વામી પોતાની વૃત્તિને બસ ભગવાનના ચરનારવિંદની આ નખ શ્રેણીની અંદર આપણે આપણી વૃત્તિને મૂકી આગળની કથા આગળના ભગવાનના સ્વરૂપની અંદર સ્વામી દ્વારા આવતીકાલે પ્રવેશ કરીશું. ગણેશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.